દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ જ્યારે સમગ્ર દેશની અંદર આપણો ભાજપ પરિવાર કાર્યકરો અને આપણી ભાજપ સરકાર જે આજના રોજ ઉજવવા જઈ રહી છે એના ભાગરૂપે આજે અહીંયા દીવ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય પર દીવ જિલ્લા તેમજ દીવ શહેર મંડળના સહયોગથી આજે આપણે આજે 131મી જન્મ જયંતિ ડોક્ટર બાબા સાહેબની ઉજવવા જઈ રહ્યા છીએ। સંવિધાનના શિલ્પકાર વંચિતોના પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે દીવ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહની અધ્યક્ષતામાં કાર્યાલય ખાતે જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો, જેમાં દીવ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ દવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન ચરિત્ર વિશે લોકોને માહિતગાર કર્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટી તરફથી પુષ્પાંજલિ કાર્યક્રમ રાખ્યો, તો હું આજે ખાસ મારો એક અનુરોધ છે, ખાસ આગ્રહ છે કે બહેનોમાંથી એમના જીવન વિશે, એમના સામાજિક જીવન વિશે, એમના રાજકીય જીવન વિશે એવો પ્રકાશિત અહીંયા પાડે અમને। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઇસ ઉપલક્ષ્યમે હમ લોગ યહાં પર આયે હુએ હૈં ઔર મહિલા મોરચા કી તરફ સે, भाजप महिला मोर्चा की तरफ से और भी जिला भाजप कार्यालय के सभी सदस्यों की तरफ से हम लोग बाबा साहेब अम्बेडकर को नमन करते हैं, जिन्होंने अपना भारत का बनवाया है, उसके साथ साथ स्त्रियों शिक्षा, स्त्रियों के राइट्स के लिए और भी बहुत सारे कार्य किए हैं जिनके लिए आज तक उनके लिए है और उनको हम लोग सबसे नमन। थैंक यू। ये समग्र देश माटे एक खुशी नो दिवस हतो, कारण कि आ दिवसे एक महान विभूति, એક મહાન પુરુષનું અવતરણ થયેલ હતું। મધ્યપ્રદેશની અંદર મઉ નામનું જે ગામ નાનું એવું, એમાં એક દલિત પરિવાર કે જે શિક્ષિત પરિવાર, સંસ્કારી પરિવાર, એવા પરિવારની અંદર બાબા સાહેબનો જન્મ થયેલો। એમના પિતા વ્યવસાયે એક મિલિટરીની અંદર કામ કરતા હતા। બાબા સાહેબ જ્યારે 6 વર્ષના હતા ત્યારે એમનું માતૃત્વની છાયા એમને ગુમાવી દીધી હતી, પણ જીવનમાં કંઈક આગળ વધવાની ભાવના, તમન્ના અને દેશ માટે કંઈક કરી છૂટવાની નાનપણથી જ એમની બાબા સાહેબની તમન્ના હતી, જે દેશદાસ આગળ જતા એમણે ઘણા બધા સંઘર્ષો કર્યા। બચપનની અંદર, સ્કૂલની અંદર કે જેઓ પોતે ભણવા જતા હતા, એ સમય એવો હતો, એટલો ખરાબ સમયમાંથી બાબા સાહેબ પસાર થયા કે જ્યાં અસ્પૃશ્યતા સમસ્યા ચરણસીમાએ હતી, અછૂત સમસ્યા ચરણસીમાએ હતી, છતાંય ઘણા અપમાનો સહન કર્યા, ઘણા સંઘર્ષો કર્યા અને તેઓ પોતાના મંજિલ તરફ હંમેશા એ રસ્તા પર આગળ વધતા ગયા। બાબા સાહેબ દીવ મ્યુનિસિપાલિટીમાં 13 વોર્ડ છે, ત્યારે 13 વોર્ડમાંથી સૌથી વધારે ને વધારે એક્ટિવ કાઉન્સિલર જે હતા કે જે છે એના માટે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચો, દીવ જિલ્લા મહિલા મોરચો બધાએ નક્કી કરેલું છે કે આજ રોજ જોગાનું જોગ છે કે બાબા સાહેબની આજે જન્મજયંતિ હોય અને આ 13 કાઉન્સિલરમાંથી ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટાયેલા કાઉન્સિલર કે જે એક મહિલા છે અને દલિત છે, આજરોજ આપણે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી તેઓનું શાલ ઉડાડી અને સન્માન કરો। બાબા